સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને દિવસે ને દિવસે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસોનો આંકડો અંબર આંબી રહ્યો છે ત્યારે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પણ સરકારી ચોપડે કોરોનાના 2 કેસ નોંધાયા છે, તેમજ કેટલાક વેપારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેવું આડાકાને સાંભળવા મળી રહ્યું છે. ત્યારે ભાભરમાં કોરોનાના કેસોમાં વધારો ના થાય તે માટે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં નગરપાલિકાના પ્રમુખ દીપક ઠક્કર અને ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામીના અધ્યક્ષ સ્થાને મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં ભાભર નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દારો તેમજ ભાભર સહિતના આગેવાનો સહિત તમામ વેપારીઓ હાજર રહ્યા હતા, જે દરમિયાન વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને શનિવારની સાંજે 6 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી ભાભરની તમામ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.